નમસ્કાર દર્શક મિત્રો, હું છું જોશી સાયંત્રી. એબીજી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે. સમાચારને શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. દસ રાત્રિના થયો હુમલો, એક શખ્સ પર થયો છરી વડે હુમલો, ઉપરાવા છોપરી ત્રણ ઘા ઝીક્યા, હાલત ગંભીર. મનપા દ્વારા કરાયું ડિમોલેશન, મૌડી વિસ્તારમાં કરાયું ડિમોલેશન, એકી સાથે 121 મકાનો પાડવામાં આવ્યા. રાજકોટ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન, જમીન પચાવવા બાબતે આવેદન, રોષ ભરી પાઠવ્યું આવેદન. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. ગત રાત્રિના એક શખ્સ પર થયો છરી વડે ખૂની હુમલો. પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ નવલનગર નજીક કૈલાસનગરમાં રહેતા વિપુલ મોહનભાઈ સોલંકી ઉંમર વર્ષ 23 પર પડોશી મેહુલ જેઠવાએ છરીના 3-4 ઘા ઝીકી રેસી નાખતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર થવાથી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુ જાણવા મળતી વિગત મુજબ આરોપી મેહુલ જેઠવા પોતે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી અવારનવાર નીકળતા વિપુલ સોલંકીએ ધીમી બાઇક ચલાવવાનું અનેકવાર કહેતા બાદ અનેકવાર બોલાચાલી થતા આરોપી મેહુલે ધમકીઓ પણ આપે, જેથી ગઈકાલે વિપુલને મેહુલ અને તેના સાગરીતોએ છરીના ઘા ઝીકી સાથળ પેટ અને પડખાના ભાગોમાં છરીના ઘા ઝીક્યા. આગવી તપાસ માલવીય પોલીસ ચલાવી રહી છે. વિશાલ રાઠોડ સાથે આશિષ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ. કાલે અમારા ભત્રીજાને અવારનવાર છરી તો દેખાતો છોકરાઓને શેરીમાં, કાલે અમારા ભત્રીજાને એને છરી મારી દીધી. શુભ અવસ્થામાં શુભ અવસ્થા એને અવારનવાર માથા પર લુખાગીરી જ કરવી છે ને, જોકે એને સાગરીતો ને બધા એની હારે જે ટોળી રખડે છે 4-5-6 જણા અમારું નવલનગર 3 નંબર, મારું રહેણાંક નવલનગર 3, કૈલાસનગર 2, બાજુ ની શેરી આવે. સામે વાળી વ્યક્તિ નું નામ? સામે વાળી છે મેહુલભાઈ. બીજા કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા. 3 જણા. બીજા નામ આવડી ગયું તમને? ના, બીજા રૂમાલા શેરી વાળા બધા જોયેલું, શેરી વાળા બધા નીકળ્યા ને એ લોકો ભાગી ગયા. અત્યારે ફરાર છે. અત્યારે ફરાર છે. તમારા ઓલા વિપુલભાઈ? વિપુલભાઈ સિવિલ હોસ્પિટલ 5 કલાક નું રાતનું ઓપરેશન કરે છે. સારવાર ચાલુ છે. હલો, આપણે એવું હતા.
ભાઈ રાજુભાઈ સોલંકી, મુકુલભાઈ મોહનભાઈ સોલંકી, મારા કાકા નું છોકરો. એમાં એવું છે કે જે મેં નામનો વ્યક્તિ એની મોટા ફાસ્ટફૂડ ચલાવતો અને જે મન ફાવે હું હકા નાના છોકરો રમતો હોય તો બાજુમાં કાવા મારી કાઢે ગાડીના ટાયર ને ચોરી આપે એ કહેવાથી અમે કીધું ના જ કરે ટાયર ની ઉપર એમાં છરી દેખાય છે એમાં થોડીક અમારે ઝેપા ઝપી હતી કાલ રાત્રે એકલો અમારો કાકા છોકરો એકલો હોવાથી છરી મારે નાની મોટી ચોરી ગાડીમાંથી પેટ્રોલ કાઢવાનું અને અવારનવાર આવા કાંડો કરે એને કા પોલીસ નો સપોર્ટ છે અને કા કોઈ ગુંડા તત્વ નો સપોર્ટ છે. પોલીસ કેસ અમે કર્યો છે અને એ લોકો આવીને અહીંથી રજૂઆત તો લઈ ગયા છે તો છતાં કાર્યવાહી થાય ન થાય અમને ખ્યાલ નથી કારણ કે આની પેલા અવારનવાર ચોરીઓ કરી છે લૂંટફાટ કરેલી છે અને નશાઓ તો કરે જ છે અવારનવાર તો છતાં ગાડી ખાસ આખી આપણે અવારનવાર એને લતા હોય છે એ કીધું કે ભાઈ તારે ગાડી ધીરે આપવી તો બધાને છરી બતાવે મારી નાખવાની ધમકી આપે છે અને આટલા કેસ થવા છતાંય એ આવું કાર્ય કરે છે તો કાંઈ એની પાછું કંઈ રાજકારણીનો હાથ છે કાં એની પોતાની ગેંગ બનાવેલી છે અને કાં પોલીસ સપોર્ટ છે જેથી આ વસ્તુ બને નકર અમારા લતાવાસીઓ ચાર પાંચ વાર સમજાવ્યો મનાવ્યો પણ કોઈ વસ્તુ માનતો નથી. છરી માં ત્યાં ત્રણ જણા હતા એક વ્યક્તિનું નામ મેહુલ છે અને બે કોણ છે અમારે એના મિત્રો છે કારણ કે અવારનવાર એની ગેંગ હોય છે એ લોકો ત્યાં ખુલ્લા ગાંજો પીવે છે ગાંજો પીવે છે પાવડરનો નશો કરે છે લતાવાસીઓ આની પહેલાં તમારો ત્રાસ છે પણ લતાવાસી શું કામ નથી આવેદનપત્ર પાઠવીએ કમિશનરને કે આની પહેલાં પોલીસ ફરિયાદ ઘણી થઈ હતી કારણ કે પોતે પોલીસમાં બે ત્રણ વાર જીઆઈઓ છે નાની ઉંમરથી જ આવા કાર્ય કરેલું ચોરી કરવાનું આવું તો સતત ચાલુ થયું છે ને આટલું જણાવતા છતાં જ પોલીસ વાર અવારનવાર એને છોડી દે છે ને પોલીસ લતાવાસી શું કામ ના પીવે કે આવા બનાવ બને. જમીન દબાણ મકાનો નું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 121 મકાનો ધડાધડ પાડવામાં આવ્યા હતા જેમાં જૂના અને નવા મકાનો નું ડિમોલેશન કરાયું હતું. ઘણા વર્ષો જૂના મકાનો નું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આજરોજ સવારના 9 વાગ્યાથી મનપાના બુલડોઝરો ધડાધડ મકાનો પાડવાની કવાયત હાથ ધરાઈ હતી. તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીસી ન્યૂઝ, રાજકોટ.
વિશેષ વર્ષ થયું. આજે આ ડિમોલેશન કર્યું અહીંયા, તો તમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી? હા, નોટિસ આપવામાં આવી. નોટિસમાં શું હતું? નોટિસમાં એ કે તમે એક આટલી જગ્યા અમારી જગ્યા છોડી દીધી. બરોબર, છોડી દીધી આપણે.
બાબતે કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. પ્રાપ્ત વિગત મુજબ આજરોજ કમિશનરને એક આવેદન પાઠવવામાં આવ્યું. વિપુલભાઈ પરમાર રહેવાસી ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં પોતાની વારસાગત જમીન અંગે ખોટું સાટાખાત તથા ખોટું કુલમુખ ત્યાર નામું રાજકોટના પડાસણ ગામમાં રહેતા મહાવીરસિંહ જાડેજા અને સતીશ બચુભાઈ લોખિયા રહેવાસી રાજકોટ જેઓએ જમીન પચાવી પાડતા આજરોજ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઉપરાંત ખોટા દસ્તાવેજ સહી કરનાર તેમજ જમીન પચાવી પાડનાર ઈરાદો રાખતા વ્યક્તિઓને વિરુદ્ધ કાયદેસર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે બાબતે અરજી કરેલ હતી. વિશાળ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ. શું તમારી રજૂઆત છે? મારું નામ જયંતી રાઠોડ છે અને મારા મિત્ર છે વિપુલભાઈ પરમાર. એમની જમીન છે 6012 1-34 પ્લોટની છે અને રહેણાંક હેતુ માટેની જમીન છે. હવે એ જ મોટામાં વિસ્તારમાં આવેલ છે. હવે એ જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરી અને પૈસા પડાવવા માટે આખી જમીન છે એ ખાટાખાતે તૈયાર કર્યું છે. આખું જમીન છે પૈસા પડાવવા માટે મોટામાંની જમીન છે. તો સાહેબને મળી કમિશનર કે અમારા મિત્ર છે વિપુલભાઈ એને જો ન્યાય મળે જેના માટેની સામે છે એ મહાવીરસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા કરીને છે, રાજકોટમાં રહે છે અને એમને ખોટા દસ્તાવેજ ઊભા કરી આખી જમીન પડાવવા માટે પૈસા પડાવવા માટે. યોજાયો બ્લડ ડોનેટ કેમ્પ. વિગત મુજબ આજરોજ ડોક્ટર યાજ્ઞિક રોડ ઇમ્પેરિયલ હોટેલ પાસે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો હતો. બ્લડ કેમ્પ એરટેલ દ્વારા યોજાયો હતો, જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યા હતા અને બ્લડ કેમ્પમાં 50 લોકોથી પણ વધુ બ્લડ ડોનેટ કરેલું હતું. આપણો એક બોટલ બ્લડથી કોઈની જિંદગી બચાવી શકીએ તો આપણે પણ કરવું જોઈએ. આપણો એક બોટલ બ્લડથી કોઈની જિંદગી બચાવી શકીએ તો આપણે પણ કરવું જોઈએ બ્લડ ડોનેટ. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ.
બનાવવામાં આવ્યું. રાજકોટ રેસકોર્સ ખાતે અનોખું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. જ્યાં પહેલા પાણીનો ફુવારો હતો ત્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. એક બાળક હાથ પર વાંચતો હોય એવું અદ્ભુત સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જેને જોઈ બાળકોને ભણવાની પ્રેરણા મળે અને સ્ટેચ્યુને જોઈ અદ્ભુત લાગે. અને આ સ્ટેચ્યુની બાજુમાં જ એક તોપ પણ રાખવામાં આવેલ છે, જે પૌરાણિક છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. મનપા દ્વારા કરાયું ડિમોલેશન, મૌડી વિસ્તારમાં કરાયું ડિમોલેશન, એકી સાથે 121 મકાનો પાડવામાં આવ્યા. રાજકોટ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન, જમીન પચાવવા બાબતે આવેદન, રોષ ભરી પાઠવ્યું આવેદન. આ હતા આજ સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.